સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 5. એક વર્ગખંડમાં ચાર મિત્રો આકૃતિ 7.8 દર્શાવેલ બિંદુઓ એ બી સી અને ડી દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે? બરાબર છે. ચમેલી અસંમત થાય. બરાબર. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. બરાબર. તો અહીંયા શું છે, ચાર જણા બેઠા છે આ રીતે. બરાબર. 1, 2, 3 ને 4. બરાબર. તો આ યામ સમતલ છે એક્સ વાય. બરાબર. તો ચારે ના આપણે એક્સ યામ વાય યામ શોધીને બિંદુ શોધી શકીએ. બરાબર. હવે આપણે શું શોધવાનું કે જો અંતર છે ચારેનું એ સરખું હોય તો આ શું થશે, આને જોડતું જે બનશે એ ચોરસ છે, જો ના હોય તો પછી એ ચોરસ નથી. બરાબર. તો આપણે ચાર અંતર શોધવાના છે, એ બી બી સી સી ડી અને એ ડી. બરાબર. એના પહેલાં શું શોધવું પડશે, યામ. તો દરેકના યામ શોધે તો પહેલાં એ બિંદુથી શરૂ કરીએ, તો એને એક્સ યામ થશે 3, વાય યામ 4. તો એના એ 3, 4 પછી બી બિંદુ એક્સ યામ 6, વાય યામ 7 પછી સી બિંદુ, તો એક્સ યામ 9, વાય યામ 4 અને ડી બિંદુ એક્સ યામ 6, વાય યામ. હવે અંતરસૂત્રનો ઉપયોગ કરીને આપણે અંતર શોધવાના છે બધાને. બરાબર. તો પહેલાં ચારે ચાર બિંદુઓ લખી લઈએ. બરાબર. તો પહેલું બિંદુ એ 3, 4, બીજું બિંદુ બી 6, 7, ત્રીજું બિંદુ સી 9, 4, ચોથું બિંદુ ડી 6, 1. ચોરસ માટે એક બીજું પણ હોય. બરાબર. તમને એક ખબર હશે વસ્તુ કે સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર. એની પણ ચારે બાજુઓ સમાન હોય. બરાબર. ચારે બાજુઓ જેમ ચોરસની ચારે બાજુઓ સમાન હોય એમ સમબાજુ ચતુષ્કોણ હોય. પણ સમબાજુ ચતુષ્કોણમાં શું છે, એના જે વિકર્ણો છે ને બંને એનું માપ જુદું જુદું હોય, એકનું માપ મોટું હોય અને બીજા નાનું હોય. જ્યારે ચોરસમાં શું થાય, બંને વિકર્ણો છે ને એ પણ સરખા હોય, એકદમ સમાન હોય. બરાબર. તો આપણે વિકર્ણો પણ શોધવા પડશે, એસી અને બીડી. એટલે કે ચારે બાજુઓ સરખી હોવી જોઈએ અને બંને વિકર્ણો એસી અને બીડી એ પણ સરખા હોય. વિકર્ણોનું માપ અલગ જ છે, તો બે વિકર્ણો સરખા અને ચારે બાજુઓ સરખી તો એ ચોરસ છે. બરાબર છે. તો પહેલાં આપણે શું કરીએ, બાજુઓ શોધીએ. બરાબર. તો પહેલાં હું અંતરસૂત્ર લખી દઉં. અંતરસૂત્ર આર બરાબર વર્ગમૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ. તો પહેલાં એ બી શોધીએ. એ અને બી વચ્ચેનું અંતર, તો 6 - 3 નો વર્ગ પછી 7 - 4. બરાબર. 6 - 3 એટલે 3 નો વર્ગ, 7 - 4 તો 3 નો વર્ગ, તો 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 વત્તા 9 તો વર્ગમૂળમાં 18. બરાબર. હવે આમાં આગળ સાદુરૂપ આપવાની જરૂર નથી, આપવું તો આપી શકીએ કે 9 × 2. બરાબર. 9 એટલે 3 નો વર્ગ ગુણ્યા 2, 3 નો વર્ગને 12 લઈએ તો થઈ જશે 3 વર્ગમૂળમાં 2. બરાબર છે. એ બી શોધી લીધું, એ જ રીતે આપણે બીસી શોધીએ. બરાબર. ક્રમમાં શોધવાનું, એ બી બીસી સીડી અને એડી. બરાબર. તો બીસી માટે 9 - 6 નો વર્ગ વત્તા 4 - 7 નો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 - 7 તો -3 નો વર્ગ, તો 9 વત્તા 9 તો વર્ગમૂળમાં 18 તો 3 વર્ગમૂળમાં 2. બરાબર. હવે આપણે સીડી શોધીએ. 6 - 9 પછી 1 - 4 વર્ગમૂળમાં 6 - 9 -3 નો વર્ગ, 1 - 4 તો -3 નો વર્ગ થશે 9 વત્તા 9 તો વર્ગમૂળમાં 18 એટલે કે 3 વર્ગમૂળમાં 2. હા, તો 3 બાજુઓ સરખી આવી ગઈ. હવે છેલ્લી શોધવાની રહી એડી. બરાબર છે. તો એ બિંદુ અને ડી, તો 6 - 3 નો વર્ગ વત્તા 1 - 4 નો વર્ગ 6 - 3 તો 3 નો વર્ગ અને 1 - 4 તો -3 નો વર્ગ 3 નો વર્ગ 9 -3 નો વર્ગ પણ 9 9 વત્તા 9 તો 18 વર્ગમૂળ 18 એટલે 3 વર્ગમાં 2
तो अहीं शू थई गयुं, चार बाजुओ सरखी आई गई, बराबर छे। हवे आपणे एना विकर्ण जोवाना छे बंने, बराबर। तो विकर्ण एक आवशे तो हवे शोधीशुं एसी अने बीडी, बराबर। एसी माटे ए बिंदु अने सी बिंदु, तो वर्गमूळमां नौ ओछा त्रण नो वर्ग वत्ता चार ओछा चार नो वर्ग, नौ ओछा त्रण एटले छ नो वर्ग, चार ओछा चार एटले जीरो नो वर्ग, तो जीरो नो वर्ग जीरो ज आवे, छ नो वर्ग छत्रीस, जीरो नो वर्ग जीरो, तो वर्गमूळमां छत्रीस, तो छत्रीस नो वर्गमूळ छ थाय, छ नो वर्ग छत्रीस थाय। हवे बीजो विकर्ण शोधे बीडी, तो बी अने डी, तो छ ओछा छ अने एक ओछा सात, तो वर्गमूळमां छ ओछा छ नो वर्ग वत्ता एक ओछा सात नो वर्ग, छ ओछा छ एटले जीरो, तो जीरो नो वर्ग અને એક ઓછા સાત એટલે માઇનસ છ નો વર્ગ, તો સાદરૂપ આપીએ, જીરો નો વર્ગ જીરો, માઇનસ છ નો વર્ગ છત્રીસ, છત્રીસ નું વર્ગમૂળ તો છ, કારણ કે અંતર ધન હોય એટલે આપણે બધામાં વર્ગમૂળ ધન જ લઈશું। તો અહીંયા જોઈએ ચોરસ માટે શું હોય, ચારે ચાર બાજુઓ સરખી અને બે વિકર્ણો પણ સરખા, એ બી સી ડી, બરાબર છે। તો બધાનું અંતર સરખું હોય, એ બી બરાબર બી, સી બરાબર સી ડી બરાબર એડી, અને બે વિકર્ણો એસી અને બીડી એ પણ સરખા, એટલે કે આ ચોરસ છે, બરાબર। તો અહીંયા આપણે જવાબ લખી દઈએ, અહીંયા શું કીધું, અંતર સૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે જણાવો, તો અહીંયા લખવાનું, અહીં એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર એડી છે, અને વિકર્ણો એસી બરાબર બીડી છે, એટલે કે ચોરસ છે, એટલે કે એ બી સી ડી ચોરસ છે, અને અંતરસૂત્ર પરથી આપણે એને સાબિત પણ કર્યું, અંતરસૂત્ર પરથી સાબિત થાય છે।